विदेशी ब्रांड ना नामे डुप्लीकेट दारू बनावानु कारखानु सूरत जिला एलसीबीएचएलपी पाड्यु हतु। सूरत जिल्लाना कडोदरा विस्तारमां चालता आ कारखानामांथी पोलीसने मोटी मात्रामां डुप्लीकेट दारू अने दारू बनावाना साधन सामग्री सहितने त्रणने झड़पी पाड्या हता। गांधीना गुजरातमां आम तो दारूबंदीना नाम मात्रनी छे, परंतु सूरत जिल्लाना एलसीबीने सफळता मळी छे दारू नहीं पण डुप्लीकेट दारू बनावता कारखानाने झड़पी पाड्यामां। जी हाँ, जिला एलसीबी बातमीना आधारे सूरतना कड़ोदरा नजीक आवेली तांती थैया जी आईडीसी ना सत्यम अपार्टमेंट में दरोड़ा पड़ा था। जिला एलसीबी की टीम घटना स्थले पहुंची ने डुप्लीकेट दारू बनावानी मोटी मात्रा में सामग्री मिली आई थी। उपरांत बोटल पैकिंग करवानी मशीन, मोटी मात्रा में खाली बोटल, बोटल पर लगावानो लेबल, उपरांत स्पीरिट और एसेंस पर मिली आया था। पुलिस घटनास्थले दौड़ी डुप्लीकेट दारू नो वेपलो करता त्रणी सबने पर घटनास्थले थी झड़पी पाड़वामां सफलता मिली छे। आज रोज एलसीबीना प्रकाश के विश्वासनाओं ने एक खानगी राय हकीकत मड़ेली के कड़ोदरा में ताती थैया में एक एपार्टमेंट आवेल छे त्यां सक्रिय एपार्टमेंट एना दुकान नी अंदर जे डुप्लीकेट दारू बनावानू एक लिटरली कारखानू चाले छे अने ए हाल में जे लोकोए चालू करेल एवी स्पष्ट अने बातमी मळता अने ए लोको दारूनी अंदर रॉयल स्पेशियल अने रॉयल स्टेग नी डुप्लीकेट माल बनावे छे अने बजार में ए लोको वेचे छे चोरी छुपी थी। अभी हकीकत मळता तात्कालिक पीएसआई आहिर तथा दीपक तथा प्रकाश विश्वासनाओ वगैरे एक टीम बनावी त्यां रेड करता रेडनी अंदरथी 17 जी पेटी छे ए डुप्लीकेट दारू बनावेली ए मळी आवेली छे। 302 पेटी माल अने एक पेटीनी अंदर 48 नंग आवे एम 302 पेटी ए आश्रे खाली जे मळी आवेल छे तथा एना जे स्टीकरो छे ए साथे मळी आवेला छे तथा एने जे कम्प्रेस करवा माटे सील करवा माटेना मशीनो छे ए मळी आवे छे साथे साथे स्पिरिट अने एना जे एसन्स आल्कोहोल जे एनी डेन्सिटी चेक करवा माटेना मशीनो वगैरेनो मुद्दा माल मळी आवे अने कायદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને ત્રણ આરોપીને અટક કરવામાં આવી। પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેની સામગ્રી સહિત પહેલેથી જ બનાવીને રાખેલો 17 કાર્ટન ડુપ્લીકેટ દારૂને ઝડપી પાડ્યો છે। પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ ડુપ્લીકેટ દારૂ નજીક આવેલી જીઆઈડીસી વિસ્તારમાં વેચવામાં આવતો હતો। પોલીસના હાથે ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર આરોપી કમલેશ પવારે આ અગાઉ સુરત વિસ્તારમાં પણ ડુપ્લીકેટ દારૂ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। હાલમાં તો હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે પણ આટલો ચોરી છુપી થી લોકલ એરિયામાં આજુબાજુના વિસ્તારની અંદર એ લોકો વેચતા હતા એવું પ્રાઇમરી અત્યારે ધ્યાન ઉપર આવેલ છે। હા, કમલેશ પવાર કરીને છે એ મૂળ મહારાષ્ટ્રનો છે રહેવાસી અને હાલમાં લિંબાયતની એસઆઈટીની અંદર સિટીમાં રહે છે સુરત સિટીમાં અને અગાઉ પણ એ આ રીતે જ ડુપ્લીકેટ દારૂ બનાવવાના કેસમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાઈ ચૂકેલ છે। જો કે આ દારૂ કઈ રીતે બનાવાતો હતો, દારૂ બનાવવા માટે તમામ સાધનો અને સામગ્રી ક્યાંથી લાવવામાં આવી છે, સાંભળી આરોપીના મોઢેથી। કેસે દારૂ બનાવતો હતો, કઈ રીતે બનાવતો હતો? સ્પ્રિટ આવે એનામાં, સ્પ્રિટ આલ્કોહોલ કહેવાય ને એ આવે, એનામાં 4 લિટરમાં પેલું પાણી નખાય, 4 લિટરમાં બીજું 4 લિટર પાણી નખાય એટલે એક પેટીઓ માલ તૈયાર થઈ જાય। બીજું આપણો કલર નખાય, એસન્સ કલર આવે ને પેલા બરફ ગોળામાં નખાય એ કલરનો યુઝ થાય એનામાં, બીજું કોઈ નહીં આવે આનામાં। એ પેકિંગ સ્ટીકરના મશીન આ બધું બોમ્બેથી લાવેલા, બોમ્બેથી આવ્યા, આપણે ટ્રાન્સપોર્ટમાં માલ નાખી દઈએ લોકો એના હસ્તક અહીંયા આપણે છોડાવી લેવાનું। એ તો સેલ ફોર એની પાસે જે પાર્ટી પર આપણે માંગેલા એની પાસે સેલ ફોર હરિયાણા સ્ટીકર હતા એટલે એ આપ્યા એને, જેવી રીતના સેલ ફોર દમણ કે મહારાષ્ટ્ર હોય એ રીતના એની પાસે હરિયાણા સ્ટીકર હતા કે હાલમાં આપણી પાસે હરિયાણા છે તો એ હરિયાણા એટલે લખેલું છે। સ્પીરિટ આપણું અહીંયાથી આવેલો આપણો ઇન્દોર એમપીમાંથી, એસેન્સ તો આ કલર છે એ તો કશે મળી જાય આપણો। ઇન્દ્રવલ સાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કડોદરા।